બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદ જોવા મળ્યો. ધાનેરા, ડીસા, પાલનપુર અને દિયોદરમાં વરસાદ, ભાભર, કાંકરેજ, થરાદ, સુઈગામ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને લઈને પાકોને તૈયાર શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જાઈ, જીરું, વરિયાળી, બટાકા અને ઘઉં સહિતના પાકમાં નુકસાનની શક્યતાઓ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે પવન પણ ફૂંકાયો. ભારે પવન સાથે વરસાદની શરૂઆતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો બનાસકાંઠાના સરહદી થરાદ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ થરાદ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. એરંડા, રાયડો સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેતરમાં પાક તૈયાર થવા સમયે જ વરસાદ વેરી બન્યો છે. બનાસકાંઠાના ડીસા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. વિઠોદર, થેરવાડા, જેરડા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો. ધાનેરાના બોર્ડર વિસ્તારમાં ગામડાઓમાં પણ વરસાદની શરૂઆત થઈ. વધુ કમોસમી વરસાદ થાય તો ખેડૂતોના પાકને નુકસાન. બટાકા, જીરું, એરંડા સહિતના પાકને મોટું નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તો કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ફરી એક વખત મુશ્કેલી જોવા મળી રહી છે. બટાકા, જીરું, એરંડા સહિતના પાકને મોટું નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતો સેવી રહ્યા છે. કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી ને હવે ડીસા પંથકમાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ છે. થેરવાડા, જેરડા સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદની શરૂઆત થતા જ ખેડૂતોમાં ચિંતા પ્રસરી પડી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે બે દિવસની વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પવન સાથે શરૂ થયો છે. ખાસ કરીને ખેડૂતોને તેની સીધી અસર જોવા મળી રહી છે. કારણ કે જે પ્રમાણે સવારથી વરસાદ શરૂ થયો છે તેના કારણે ઘઉં, જીરું, રાયડો, એરંડા અને ખાસ કરીને બટાકાનું સૌથી મોટું નુકસાન થાય તેવી ભીતિ હાલ ખેડૂતોને સેવાઈ રહી છે. કારણ કે જે પ્રમાણે સવારથી જે વરસાદ શરૂ થયો છે હજુ પણ વરસાદ ચાલુ છે. તમામ હાલમાં જે ખેતરો છે તેમાં મજૂરો આવીને તમામ જે પાક છે બટાકાનો તે ખેડૂતો દ્વારા ભરવામાં આવી રહ્યો છે. મહત્વની વાત છે કે જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે વરસાદ શરૂ થયો છે અને તેની સીધી સૌથી વધુ અસર ખેડૂતો પર જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સાથે આપણે વાતચીત કરીશું. શું કહેશો મુકેશભાઈ, સવારથી જ વરસાદ પડી રહ્યો છે, કેવો માહોલ છે જિલ્લામાં અને કેટલું અને કયા પાકોમાં નુકસાન થઈ શકે? અમે છેલ્લા બે દિવસથી હવામાન વિભાગની આગાહી આવી છે તો અમે બે દિવસથી અનાજ ખાવાનું છોડી દીધું છે. અમે રાત્રે ઊંઘ આવતી નથી. મોઘા ભાવનું બિયારણ લઈને બટાકા વાયા. ખાલી બટાકા નહીં, આજે આખા જિલ્લામાં જીરું છે, વરિયાળી છે, રાજગરો. રાજગરો એવી વસ્તુ છે કે પાક્યો ના હોય છતાંય વરસાદનું ટીપું અડે તો નીચે પડી જાય, રેત ભેગો થઈ જાય, રેત જેવો નાનો દાણો આવે. કેમ કેમ એને મેળવવો, કેમ કેમ એને પાક અમારે લેવો. ઘઉં એવી વસ્તુ છે, ઘઉં પડી જાય તો લોકો ખાશે શું? સરકાર કે પબ્લિક, પ્રજા, વેપારી કોણ કઈ રીતે શું ખાશે? ઘઉં હાથમાં નહીં આવે તો કેવી રીતે જીવવું? આજે બટાકાના ભાવ 300 રૂપિયા, અમે ખૂબ રાજી થયા હતા. ઓસે ઓસે અમે બટાકાની ખેતી કરી, ઉછી પાછી ના કર્યા અને દેવું કર્યું અને 2000 નું કટ્ટું વાયું, છતાંય આજે બટાકા હાથમાં આવે એવું લાગતું નથી. આજે ચાલુ વરસાદ છે, અમે આ ઓછા વધતા ભાવે જેમ તેમ કરીને બટાકા વેચીએ છીએ અને છતાંય કોઈ વેપારી લેવા આવતા નથી. વેપારી બિચારો ક્યાંથી આવે? વેપારીના ખિસ્સામાં પૈસા ના હોય અને આજે મોંઘવારીનું બટાકું અમે બી નથી લઈ વેચી શકતા કે નથી વેપારી લઈ શકતો. ઉપર ફાટ્યો, આફત આવી છે તો આજે અમારે મરવાનો દાડો આવ્યો છે. ખેડૂતોનું માનવું છે કે સવારથી જે પ્રમાણે વરસાદ શરૂ થયો છે તેના કારણે મોટા ભાગના જે પાકો છે, જે વાવેતર કર્યું હતું, મોઘા બિયારણો લાવી તેમાં નુકસાન જોવા મળ્યું છે. અન્ય ખેડૂત સાથે પણ શું કહેશો, તમારા આજુબાજુના વિસ્તારમાં શું વાવેતર હતું અને કેટલું હાલમાં નુકસાન દેખાઈ રહ્યું છે? બટાકા, ઘઉં, રાજગરો, રાયડા સૌ બધું વાલું, પણ વરસાદના કારણે અમારે વહેલા વરસાદ આવવાના કારણે બધું બદલવાના કારણે બગાડ ઘણો છે, નુકસાન બહુ મોટું છે. શું લેવું ને શું કરવું ના કઈ ખબર પડતી છે નહીં. તમામ જે ઘઉં સહિત રાજગરાનો પાકનું પણ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે, તેમાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખેડૂતોને નુકસાન જોવા મળી રહી છે. શું કહેશો, બટાકાની કેવી પરિસ્થિતિ છે હાલ વરસાદના કારણે? બટાકાની વાત કરીએ તો અત્યારે આ બાજુ વરસાદનો માહોલ છે, તોલ મળતા નથી. તોલને એક એક મજૂરને ગોતી ગોતીને લાવવા પડે છે. અત્યારે વરસાદ ચાલુ છે, આ ઢગા પંદળે છે, કોઈ વેપારી પણ લેવા આવતું નથી. એના માટે હવે નેટ આ 4-5
મજૂર જેવા કરીને થોડું થોડું ભરાઈ, હવે બટાકા મૂકવા ક્યાં, હવે માર્કેટમાં પણ કઈ રીતે ભરાવવા. અત્યારે જો વાત કરીએ તો આ વરસાદ પણ ચાલુ છે, જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે તેના કારણે બટાકામાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. અન્ય ખેડૂત સાથે પણ વાતચીત કરી. કાકા, ધોધમાર વરસાદ શરૂ થયો છે સવારથી ડીસા અને આજુબાજુના વિસ્તારોમાં, શું કહેશો, કેવો માહોલ છે અને કેટલું નુકસાન જોવા મળી રહ્યું છે? નુકસાન તો બહુ જ છે અમારે. વ્યાજમાં રૂપિયા લાઈને બટાકા વાયેલા છે, બરોબર. આ ખેતર મારું છે, બટાકા મારા છે, પણ કોઈ મળે એમ નથી, મારે કોઈ આવે એમ નથી. એ પોરે બટાકા બધા વરસાદ પડીને મારે બગડ્યું હતું, મફળીમાં આવું થયું. આ બે વર્ષથી તો હું ખાડામાં છું, વ્યાજ ભર્યામાં તૂટી ગયો છું, બરોબર. અને છોકરાને દોણા શું લાઈને ખવડાવવા, બધું બિયારણ બધું મૂકો ભાવનું લાઈન વાવી છે, બરોબર. રાયડો રાજગરો બધો આવી રીતના વરસાદ પડે એટલે બગડી ગયો. બાજરી આવી રીતે વરહાળે બગડી, એટલે હવે મારે જીવવાનું કેવી રીતનું? વ્યાજમાં રૂપિયા લાઈન ક્યાંથી ભરવાના? લોકોને પૈસા ક્યાંથી લઈને હાલવાના? કોઈ ભરવા આવતું નથી બટાકા. બે મહિનાથી ફરસ અમે, બરોબર. આટલું નુકસાન છે. જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સવારથી જે વરસાદ શરૂ થયો છે તેના કારણે મોટા પાકના જે પાકો છે, બટાકા છે, એરંડા છે, રાયડું છે, જીરું છે, તે તમામ પાકોમાં હાલમાં નુકસાન જોવા મળી રહ્યું છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે હાલમાં તો ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે જે વરસાદ શરૂ થયો છે ધીમો પડે, જેના કારણે જે પાકો જે તૈયાર થયેલા છે તે બચી શકે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા, ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. બનાસકાંઠાના થરાદ, ડીસા, ધાનેરા, પાલનપુર, દિયોદર, ભાભર, કાંકરેજ અને સુઈગામ પંથકમાં માવઠું થયું હતું, જ્યારે કચ્છના ગાંધીધામ, મુંદ્રા અને અંજાર તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના શામળાજીમાં પણ વરસાદી ઝાપટું પડ્યું. કમોસમી વરસાદને કારણે ઘઉં, જીરું, ચણા, બટાકા, એરંડા, રાયરો, વરિયાળી સહિતના પાકોને નુકસાન થવાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.